દીકરીને વળાવવાના તો ગીત લાટવો તે દીકરીને વળાવે ને તે એકાબીજા જુદા જુદા ગીત ગાય છોકરીઓ તે એક ઓલું ગીત છે કાળજા કેરો કટકો મારો ગાંઠથી સૂટી જો પાણી કેરો વીરડો મારો વેણમાં સુકાઈ જો દાદા બોલાવે માતા બોલાવે બેન એક વાર શામુજો કાળજા કેરો કટકો મારો ગાંઠથી સૂટી જો પાણી કેરો વીરડો મારો વેણમાં સુકાઈ ગયો કાકા બોલાવે કાકી બોલાવે બેન એક વાર સામું જો કાળજા કેરો કટકો મારો ગાંઠથી સૂટી જો કાળજા નો કટકો કહેવાય આ મોરારી બાપુ ગાય બાપુ જઈએ સીતાજીને વળાવે ને રામના લગ્ન કરે ને તો અહીંયા જઈયા સીતાજીનું એનું પાઠ આવે ને વળાવવાનો બરોબર તો અહીંયા મોરારી બાપુ આ ગીત ગાય મોરારી બાપુ તો અમે નાન્યું નાન્યું ઈચ્છું ને હાવ મોરારી બાપુ જાણે આપણે મામાના ગામ તલગાજડા મારા પિયર ગણાય બરોબર ને અમે નાન્યું નાન્યું ઈચ્છું ને મોરારી બાપુનું તો વાતું ઘણ્યું છે એમાં એક તમને અને લોકોને જે નથી ખબર તો એક નાનીમથી વાત કહી દો એમની નાન્યું એવું વચ્યું ને તો એ આપણે આય છે ને દરરોજ હાડાશારે મંદિરે જતા શ્રાવણ મહિનામાં બરોબર મને એ વાત હજી યાદ છે પછી આય ની આરે અમે જાચ્યું બરોબર હું ને માસી બરોબર સતુ માસી બરોબર તે હાડાશારે જઈએ રામજી મંદિરે આરતી થાય ને તે બાપુ દરરોજ મોરારી બાપુ મોવા એનું રેણાક હતી બરોબર મોવાથી બાપુ હાલીને આવતા બરોબર હાલીને આવતા ને પછી ગામમાં કે હાડાશારે મોરારી બાપુ રામજી મંદિરે હાજર થયો જ જાય બરોબર ચિત્રકોટમાં રામજી મંદિરે તે અમે રામજી મંદિરે જઈએ પછી ગામમાં ઘણા લોકો હોય ને તો વચ્ચે બાપુને જોવા જતા કે આઈલી આ રસ્તે લી હાલે આ રસ્તે લી હાલે પણ બાપુ કોઈને મળે નહીં ચાર વાગે જાય બાપુને આવવાને ટેમે જાય પણ બાપુ ન કોઈને મળે બરોબર હાડે ચારે ચિત્રકોટમાં બાપુ બેઠા હોય બરોબર એટલે ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે મોવેલી પણ કે રસ્તે ઈ આવે છે ને પણ રસ્તે કોઈને મળે નહીં બરોબર ગાડીમાં ન મળે પણ બાપુ તો હાલીને જ આવતા પણ એનું તો વાતું કયક છે ના ના બિલકુલ સાચી વાત છે ને પછી અમે એમ કહી આ એમ વાત કરતા કે બાપુ પહેલાં આપણે ઘેર રોટલો લેવા આવતા હું એને ખાસા સુધી મેલવા જતી ને પછી બાપુ આપણા આતાને ઘેરે આવતા બરોબર પછી આ એમ વાત કરતા કે બાપુ તમને હયાત છે તો કે ભાભી હયાત તો ભાભી કહેતા આઈને એ કે ભાભી હયાત તો હોય ને હું તમારા ઘેરે રોટલો લેવા આવતો બરોબર જૂન્યું વાતું બાપુને બહુ ગમતું મમ્મીએ જે વાત કરી તે પ્રમાણે હજી પણ બાપુનું જે રીતનું એમનું જીવન છે હજી હાલમાં પણ ગમે ત્યાં જતા હોય તો કદાચ એમના વિડીયોઝ પણ તમે જોતા હશો કે એક કોઈપણની ઘરે રોટલો માંગવા માટે જતા રહે છે એક સંતની પરિભાષા છે એ બટકું રોટલો માંગીને જ્યારે એમનું પેટ ભરતા હોય ઘણો બધો સંદેશ આપતા હોય છે એવું નથી કે એ હાથ લાંબો કરે છે તેનો મતલબ પણ એક સંત જ્યારે ઘરે આવતા હોય તો એમને પેટ ભરવું એક આપણી સૌની સનાતન ધર્મની એક પરિભાષા છે તો ગુડ મોર્નિંગ દોસ્તો કલ કે વ્લોગ કો હમ કન્ટિન્યુ કર રહે અભી ઓર અભી હમ એક જગહ પે આયે હૈ ઓર આપ દેખ સકતો યહાં પે કાતરા ખાને કે લિયે યે તો દિખ રહા હૈ ઓર અરે વિશાલ ભાઈ ભી મહેનત કરને કે લિયે લગે ક્યોંકિ પૈસે સે ભી લે સકતે હૈ બટ યે જો મજા હૈ ના વો પૈસે મેં નહીં હૈ પૈસે દેને મેં નહીં હૈ કે હાલ ચાલ હૈ ભાઈ પાયરું આપણે તમે કોક પાડીએ હે ક્યા કર રહે હો ભાઈ પોક પાડીએ પોક પાડો પોક પાડતા હે કાતરા પાડતા હે કાતરા પાડા હે તેરે કો આતા હે પોક પાડને કે લિયે નહીં આતા તેરે કો યે ક્યા હે ગૌ તો હમને આપણે પેલું જગાવીને પછી શું કરશું
આના આના ઉપર એરો મૂકે ને એટલે આ એરો બધા બળી જાય રે આયરા હ ઈ પછી આનો એરો ચોખ્ખો થઈ જાય ને પછી ઈ ઈ ગાડી લેવાનો તો આ પછી આપણે ઘઉં નો ના કરશે પહેલા દીસી પહેલા અહીંયા જો શું કરવાનું છે આમ ક્યાં કરો શું કહો છો ઘઉં નું શું કરવાનું છે આપણે હે ઘઉં કરવાનું તો દીસ લઈ આવ્યો કે નહીં લઈ આવ્યો તો દોસ્તો અભી સુબહ સુબહ કે સવાર તો સહી હો ગઈ હે ક્યોકિ એ કાતરા ખાવાની જે મજા જે છે કઈક અલગ છે ઉપર કાતરાનો ઝાડ છે કાતરાને હિન્દીમાં શું કહેવાય વિશાલભાઈ આંબલી અને આંબલી ના મીઠ શું કહેવાય ઉપર દુજલા એ આંબલી કા ઝાડ હે આપ કોમેન્ટ કીજે કે કાતરા કોઈ હિન્દીમાં કહાં કહાં ક્યાં કહા જાતા હે ક્યોકિ એ હમે થોડી હમારી હિન્દી હે ના બાવા હિન્દી હે और वहाँ पे भी बहुत सारे हैं तो हमें सलिया लेके आ रहे हैं तो ट्राई करते हैं ये देख सकते हो ये पॉप पाट रहे सब मजा का एक अलग है चलिए कोई बात नहीं देखिए अंत तक मजा आने वाला है वधर हलगवा देने लाद यार तू अपन नहीं कहीं नहीं खाली ये नो जो ले जो तुम्हारे लिए हाउ नॉन से તાર નામ શું છે તાર નામ બાલો છે ક્યાં રહેવાનું તારું અહિયાં કયું ગામ છે તાર નામ શું છે તાર નામ કિશન તો હવે પોક પાડવાનું શરૂ થઈ ગયું છે પોક વડા ખાને કે લે બહોત એક્સાઇટેડ હે ક્યાં બાત ભાઈ લાકડા લઈ આવો લાકડા લાવો લાકડા લાવો આપા ક્યાં કહેના વિશાલભાઈ બસ કઈ નહીં જે યે નેચર પૂરા હૈ ઓ બહુત બડા હૈ ઓર બહુત મજા આ રહા હૈ ઇસમે ક્યા બાત ક્યોકિ સુબહ સુબહ મે યે ખેત મે આકે પોક ખાને કા યે બચ્ચે લોગો ને સબ પોક કિયા હૈ તો વો સબ લોગ બુલાયા ઓર ઉસકો બોલ રહા હૈ કે આવો આપ હમારે વહાં ઓર પોક ખા રહે હૈ ક્યા બાત ઓકે બાકી એકદમ બઢિયા હૈ ચલે દોસ્તો હમ ભી પોક ખા લેતે હૈ આપકો ભી દિખાતે હૈ ચલિયે બાલા અને બાલા શું કેવું છે તારું પોપટભાઈ ને ત્યાં ખીચડી બનાવી તારા ઘરે બપોરે જમવાનું તારી ઘરે છે તો દોસ્તો અભી દૂસરા રાઉન્ડ હમારા ચાલુ હોને વાલા હૈ ફર્સ્ટ રાઉન્ડ કે જીતને ભી યે ગેહું કે જો નિકલે હૈ દાને સભી લોગ ખા રહે ક્યા બાલાભાઈ ક્યા કહે રહે મહેનત કા ફળ બહુ મીઠા હોતા હૈ ભાઈ દોસ્તો મારા બાલાભાઈ હૈ ના બહુ હી અદભુત આઈટમ હૈ તો દૂસરે રાઉન્ડ કી તૈયારી ચાલુ હો ગઈ હૈ બેન લેકે આ ચુકે હૈ ગેહું ગેહું કેવાય ના નિંદી માં ગેહું હા ગેહું કે યે જો દાને હૈ તો હમારા સેકન્ડ રાઉન્ડ પક ચુકા હૈ ઓર ભાઈ અભી મસ્ત રૂપ સે અંદર પોક નિકાલ રહે ધીરે ધીરે ભાઈ જલ મત જાના આપકો એના ડોનગીરી કરની હૈ ખાને કે લિયે આપ આતે હો એટલે ખાવા માટે તો કયા કામ તારું તો સ્કૂલે નહીં જતો તું જાણું કેટલામાં ભણ્યા તું બીજામાં
ફાઇનલ કર આ છો તો કે તું બીજું કે ઓલો બાલો કેટલા મો ભણે ઈ તો નહીં ભણ આને આ તો હું તો મને માર તો નહીં એટલે છે આ તો મહેન બગડો બી નહીં આવડે હે બગડો નહીં આવડતો આને તને મને હોવી નહીં અરે આ તો ચોથા क्या बात ये टैलेंट है ना बस अब पर जाना क्लीन करवा पड़से ना दर महीने में नाश्ता निकलाओ हां चार एम थाय के आ तरह वाल मारे सेवा कर लेवी से तो कर लेवाय नी ने घर पासो नाश्तो तमी कितलो मैं तो बधो नाश्तो जोयो आश्रम आ वक्त तड़कियो मोकलो ने ये 22 किलो हां हमें ओली वक्त एकला बनाओ ना मारे फ्रेंड्स से नी आई પ્રસાદ કરી નાખીશ હું જો બીજે કઈ નહી દેતી હું અહીંયા આશ્રમે જ દઉં છું અને ગૌશાળામાં દર ખીહર હોય ને તો 5000 આપી દેવી બસ પૂરું તમારી જાતે આ જે શું કે અમુક અમુક ઘરના નાસ્તા બનાવવામાં પણ હિંમત નથી હાલતી કે ક્યારે બનાવી એકલી કેમ બનાવીશ ને તમે એકલા એ મતલબ શરૂ કર્યું ને ધીમે ધીમે તમારી સોસાયટી ના પણ બધા બહેનો આવે હેલ્પ કરાવવા આવે આવે બહુ સારી વાત છે પણ તમે એકવાર શરૂ કરો ને તો બધું થઈ જાય હું એમ કહી દઉં આગલે દિવસે આ કાલ પૂરી કરવાની છે એટલે આવી જાય છો એટલે આવી જાય સવાર થી આવી જાય હા બાઈ તરત આવે એટલે એ કોઈ દી ના નો પાડે અને ચેવડો ને એવું મારા કે કઈ ના એ મતલબ એ તો એકલા થઈ જાય જેમ દીદીએ કીધું એમ જીવનમાં હંમેશા એક પહેલની જરૂર હોતી હોય છે કે તમે એક પહેલ એક પગ આગળ માંડો એટલે તમારી પાછળ પાછળ ઘણા પગલાં આગળ આવતા જ રહેશે એવી જ રીતે કંઈ નહીં આગળ વધો હિંમત રાખો અને એમને એમ કામ કરતા રહ્યો જય માતાજી યસ કેટને બજે 2 બજે દુપહેર કા ખાના ખાને વૈસે તો હમને આજ પોક ખાયા હૈ છોટે બચ્ચો કે સાથ વહાં પે વાડી મેં થે સભી લોગ और बहुत मज़ा आ गया आपने देखा आगे तो अभी थोड़ी और भी भूख लगी है तो खाना खा लेते क्या खाना खाते हैं तो एनर्जी मिलती है इंजन में फाइनली मैं घर पे आ चुका हूँ दोपहर के बज चुके हैं 2:30 बहुत ही अमेजिंग आज का ब्लॉग रहा है आपको जो भी पार्ट अच्छा लगा है फटाफट कॉमेंट कर दीजिए क्योंकि आज बहुत ही सारे मेहमान भी घर पर आए थे एक बहन थे जो हमारे सपोर्टर है तो मम्मी ने व्लॉग के स्टार्ट में बताया था कि जिस हिसाब से मोरारी बापू के बारे में उनकी जो जीवन गाथा है मम्मी वही गांव से है तलगाजड़ा से बस ये सब कुछ बातचीत है आपके साथ शेयर करते रहेंगे हम और भी बने रहना अंत तक देखने के लिए बहुत बहुत धन्यवाद कमेंट जरूर कर देना एक बार क्योंकि हमने शुरुआत करी है कंटिन्यू व्लॉग करने की तो शायद आपको अच्छा लगे ना लगे बच्चा लाइक आप लाइक नहीं करते हो वीडियो तो देख रहे हो बट लाइक ज़रूर कीजिए हमें हिम्मत मिलती है और कमेंट जरूर करना थैंक यू सो मच कल फिर मिलेंगे एक नए व्लॉग के साथ जय माता जी जय हिंद जय भारत थैंक यू